હલો ફ્રેન્ડ્સ રાઇસ પોર્ટ્સ અને રેસીપી ચેનલમાં હું મીના પટેલ આજે આપની માટે અમૃતસરી કુલચાની રેસિપી લઈને આવી છું તો એ માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં લીધા છે બટાકા મેંદો ડુંગળી કેપ્સિકમ લાલ મરચું આમચૂર પાવડર મીઠું સોડા બાય કાર ગરમ મસાલો ચાટ મસાલો તેલ દહીં અને બેકિંગ પાવડર તો સૌથી પહેલાં આપણે બટાકાને બાફવા માટે મૂકી દેવાના છે એને લગભગ ત્રણથી ચાર વિસલ વગાડવી હવે આપણે લોટ બાંધીએ તો લોટમાં આપણે મીઠું નાખીશું એક ચમચી બેકિંગ પાવડર એક ચમચી સોડા બાય કાર અને બે ચમચી દહીં નાખવાનું છે અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ લીધું છે બધું જ બરાબર મિક્સ કરી અને આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી લઈને બાંધવાનો નોર્મલી આપણે રોટલી માટે જેવો બાંધીએ એ રીતે જ આપણે બાંધવાનો છે હવે લોટ બંધાઈ ગયો છે એટલે આપણે એની ઉપર થોડું તેલ મૂકી અને એને મચેડી લેવાનું છે મચેડાઈ ગયા બાદ આપણે એક ડબ્બામાં કે વાસણમાં એને મૂકી અને ઉપર ભીનું કપડું ઢાંકી અને ગરમ જગ્યાએ કલાક માટે મૂકી રાખવાનું છે હવે આપણે એની સાથે ખાવાથી ચટણી બનાવીએ આ ચટણી બહુ જ ફાઇન લાગે છે ચટણી માટે આપણે ફૂદીનો મરચાં જીરું મીઠું દહીં અને તેલ આ પાંચ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ચટણી બનાવી છે તેલ નાખવાથી ચટણીનો કલર સારો આવે છે ત્યારબાદ આપણે કાચના બાઉલમાં કાઢી અને ફ્રીઝમાં મૂકી દઈશું હવે આપણે પરાઠા માટેનું તૈયાર કરીએ તો બટાકાને બાફીલા છે તેને મેશ કર્યા એમાં ઝીણા ઝીણા કેપ્સિકમ અને ઝીણા ઝીણા ડુંગળી સમારેલી નાખવાની છે બધું બરાબર મિક્સ કરવાનું છે હવે એમાં આપણે જરૂર પ્રમાણે આમચૂર પાવડર નાખવાનો છે લાલ મરચું જેટલું તમને તીખું જોઈએ એ પ્રમાણે લાલ મરચું તમે નાખી શકો હવે થોડો ચાટ મસાલો નાખીશું લગભગ દોઢ ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો યુઝ કરી શકો મીઠું મીઠું ચાટ મસાલામાં નાખેલું હોય છે એટલે આપણે ઓછું જ નાખવાનું છે હવે બધું જ મિક્સ કરી અને આપણે એના ગોળા વારી લઈશું હવે કલાક થઈ ગયો છે આપણો લોટ પણ સરસ થઈ ગયો ત્યારબાદ ઘી લઈ અને લોટને બરાબર મિક્સ કરી દેવાનો છે હવે આપણે પરાઠા વણીએ પરાઠાની અંદર જે આપણે બટાકાનું પૂરણ બનાવ્યું હતું એ બનાવી અને નવી રીતથી આજે આપણે કુલચા બનાવવાના છે એટલે એ મેથડ જોઈએ હવે પરાઠામાં પાણીવાળો હાથ કરીને એને થોડા સ્પ્રેડ કરવાના છે અને ઉપર કાળા તલ અને ઝીણા ઝીણા સમારેલા ધાણા લઈ અને ફરીથી ભીનો હાથ કરી અને એને સાઈઝમાં મોટા કરવાના છે થઈ ગયા બાદ આપણે એક લોખંડની લોડી ગેસ ઉપર મૂકી છે અને પરાઠા ઉપર ઊંધી સાઈડે આપણે પાણી લગાવી અને તવામાં મૂકી દેવાનું છે તો ગરમ છે એટલે પરાઠું ચોટી જશે આ રીતે ગેસ ઉપર એને ફૂલાડવાનું છે થોડી થોડી વારે લોળીને ગોળ ફેરવવાની એટલે બધી જ બાજુ પરાઠા થઈ જાય હવે લોડી ગેસ ઉપર છત્તી મૂકી દેવાની અને ત્યારબાદ એને થોડા તબેથાથી સરખું કરી અને બટર લગાવીને આપણે શેકી લેવાનું આ રીતની પરાઠા તમે બનાવશો તો તમને બહુ જ મજા આવશે અને એની ઉપર આપણે ચીઝ છીણી છે અને ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી મારા નાના ભાભી મિત્તલની છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને બે લાયકોન જરૂરથી પ્રેસ કરશો